भाजपा के वार्ड नंबर 16 के उम्मीदवारों द्वारा भी आज अपने चुनाव प्रचार के भाग रूप अपने मध्य विस्तार गाजरावाड़ी सहित के आसपास के विस्तारों में जनसंपर्क साधा था। 21 फरवरी को अब महज गिनती के ही दिन बाकी रह चुके हैं। ऐसे में चुनावी प्रक्रिया और चुनाव प्रचार का उल्टा काउंटडाउन शुरू होने के साथ राजकीय पक्ष के उम्मीदवार अब हरकत में आ चुके हैं। वार्ड नंबर 16 भाजपा के उम्मीदवारों द्वारा भी दिन रात एक करते हुए अपने मत विस्तारों में घूमते हुए जनसंपर्क और फिरनी की जा रही है, जिसके भागरूप आज भी वार्ड नंबर 16 के उम्मीदवारों द्वारा अपने मत विस्तार गाजरावाड़ी सहित के विस्तारों में फिरनी करते हुए लोकसंपर्क साधा था। वार्ड नंबर 16 के उम्मीदवारों द्वारा गाजरावाड़ी स्थित आए हुए गणेशनगर, शांतिनगर सहित के आसपास के विस्तारों में लोक संपर्क करते हुए लोगों के साथ मुलाकात करते हुए उनका विश्वास संपादित किया था, जहां भाजपा के चार उम्मीदवार वैसे नरेश भाई रबारी, प्रिया बेन गवांडे, स्नेहल बेन पटेल तथा घनश्याम भाई सोलंकी द्वारा अपने मत विस्तार में घूमते हुए लोगों का संपर्क साधने के साथ लोगों ने भी अच्छा प्रतिसाद दिया था। वर्षों पहले यह गाड़ी फ्लेवर ब्लॉक होता, रोड रस्ता न तो ठिकाना होता, आज विकास तो विस्तार में सुख है। લોકો બહુ ખુશ છે, આજે 30-30 વર્ષથી લોકો ગંદામાં જીવતા હતા અને કોઈ વિકાસ ને કોઈ પાણી, ડ્રેનેજ, લાઇટ કશું જ નહોતું। અમારા ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદીજીએ નગરસેવકની જેમ કામ કરીને ગલીએ ગલીએ જાતે જઈને ફરીને બ્લોક, ડ્રેનેજ, લાઇટો નખાવડાવી છે અને લોકો ખૂબ ખુશ છે કે 30-30 વર્ષથી જે લોકો આજે પોતા જાતે જ કોન્ટ્રાક્ટના કામો કરીને કશું જ કર્યું નથી અને 30-30 વર્ષથી ચૂંટાઈને આવ્યા છે લોકોને ખોટા ભ્રમમાં ફેલાવીને, અને આ વખતે અમારા ધારાસભ્ય ખૂબ કામો કરેલા છે એટલા બધા, અને જીગાભાઈ જોશી ને બધાએ સાથે મળીને અમે આખી ટીમે ખૂબ કામો કર્યા છે અને કોરોનાના મહામારીમાં બી અમે આ લોકોને ઘરે ઘરે જઈને કીટો આપી છે, પૂરમાં બી અમે મદદ કરી છે। એ લોકો ભાજપની તરફી છે, ભાજપ વિકાસમાં માને છે એટલે ભાજપને મત આપશે અને અમારી પેનલને જંગી મોદીથી જીતાડીને લાવશે। ધારાસભ્યએ ખૂબ કામ કરેલા છે એક નગરસેવકની જેમ, અને એના સાક્ષી આપણા જીગાભાઈ જોશી છે। બાહોસ અમારા જીગાભાઈ આજે સવારે અમારાથી અમારી સાથે જોડાયેલા છે અને પ્રજા અમને વિશ્વાસ અપાવે છે કે અમે ભારતીય જનતા પાર્ટીને જ મત આપવાના છે। એ લોકો બે દિવસ પહેલાં જે કંઈ એ લોકોની કાન ભંભેરણી કરવા માટે આવતા હોય એ પ્રજા આ વખતે ચલાવવાની નથી, અમારા વિકાસને મત આપવાના છે। અમારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ બધા કામ થયેલા છે, સાંસદની ગ્રાન્ટમાંથી થયેલા છે, તો પ્રજા પણ જાણે છે અને અમે ઘરે ઘરે પ્રજાને કહીએ છીએ કે આ કામ કોને કર્યું। પ્રજા બોલે છે કે રાજેન્દ્ર ત્રિવેદીએ આ કામ કરેલા છે, એટલે પ્રજા બહુ જંગી બહુમતીથી જીતાડવાની છે એ અમને વિશ્વાસ છે। અમે લોકો આગામીમાં જે કંઈ કામો હશે એ પણ હજુ અમે કરવાના છીએ, એ ધ્યેય સાથે અમે નીકળેલા છીએ। ભારત માતા કી જય, વંદે માતા।